नमस्कार, सौराष्ट्र टू सूरत में आपनु स्वागत छे। हूँ छू आपनी साथे लखमा। नजर करिए समाचार पर, तो हाल महत्वना समाचार जूनागढ़ थी प्राप्त थई रह्या छे। जूनागढ़ थी हाल महत्वना समाचार मळी रह्या छे। विसावदर में झड़पायो मस मोटो जत्थो। शिवशक्ति मिनी ऑयल मिली में रखायो हतो आ मोटा प्रमाण में जत्थो। हाल महत्वना समाचार मळी रह्या छे। गैरकायदेसर रीते थता वेपार नो पर्दाफाश करवामां आव्यो छे। ज्वलनशील प्रवाहे जत्था साथे बे नी धरपकड़ पोलीस द्वारा करवामां आवी छे। हाल महत्वना समाचार मळी रह्या छे। जूनागढ़ में ज्वलनशील प्रवाहीनो जत्थो झड़पी पाड़वामां आव्यो छे। जूनागढ़थी समाचार मळी रह्या छे। विसावदर में आ मस मोटो जत्थो झड़पाई चुक्यो छे। शिवशक्ति मिनी ऑयल मिल में रखवामां आव्यो हतो आ मोटा प्रमाण में जत्थो। गैरकायदेसर रीते थता वेपारनो पर्दाफाश करवामां आव्यो छे। ज्वलनशील प्रवाहीना जत्था साथे बे लोकोनी पोलीस द्वारा धरपकड़ पण करवामां आवी चुकी छे। महत्वना समाचार छे। जूनागढ़ना जूनागढ़मां ज्वलनशील प्रवाहीनो जत्थो मोटा प्रमाणमां झड़पी पाड़वामां आव्यो छे, त्यारे विसावदरमां झड़पावामां आव्यो छे आ मस्त मोटो जत्थो। शिवशक्ति मिनी ऑयल मिलमां रखवामां आव्यो हतो आ मोटा प्रमाणमां जत्थो। गैरकायदेसर रीते थता वेपारनो पर्दाफाश करवामां आव्यो छे, जेमां बे लोकोनी धरपकड़ करवामां आवी छे। ज्वलनशील प्रवाहीना जत्था साथे पोलीसे बे लोकोने दबोची पाड्या छे। हाल महत्वना समाचार जूनागढ़थी मळी रह्या छे। जूनागढ़मां ज्वलनशील प्रवाहीनो जत्थो झड़पी पाड़वामां आव्यो छे। जूनागढ़ना विसावदरमां झड़पवामां आव्यो छे आ मस मोटो जत्थो। शिवशक्ति मिनी ऑयल मिलमां आ मोटा प्रमाणमां जत्थो राखवामां आव्यो हतो। વધુ વિગત માટે સંવાદદાતા અમર બકાય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, જે જૂનાગઢથી હાલ સમાચાર મળી રહ્યા છે, જ્વલનશીલ પ્રવાહીનો જથ્થા સાથે બે લોકોની પોલીસે ધરપકડ કરી છે, શું છે વધુ વિગત? બિલકુલ, જેવી વિસાવદર માંથી જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળ્યો છે। પ્રાથમિક તો જે બાયોડીઝલ હોવાનું છે તે જાણવા મળી રહ્યું છે। શિવશક્તિ જે મિની ઓઇલ મિલ છે તેમાં જથ્થો છે તે રાખવામાં આવ્યો છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી અને જે બાતમીના આધારે ત્યાં તપાસ કરતા ત્યાંથી મોટો જથ્થો છે તે મળી આવ્યો છે। હાલતે પોલીસે બે લોકોની છે તે ધરપકડ કરી છે। અન્ય લોકોની શોધખોળ છે, જે ત્રીજો જે આરોપી છે તે ફરાર છે, તેની શોધખોળ શરૂ કરાઈ છે। જે રીતે ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપીઓને જાણ હતી કે આ જ્વલનશીલ પદાર્થ છે અને તેનાથી આગ લાગી શકે છે, પરંતુ ત્યાં જે ફાયર શક્તિ પણ નથી અને જેને લઈને જીવનના જોખમે અન્ય લોકોનું જીવ જાય તે રીતે આ જે પ્રવાહી છે તે રાખવામાં આવ્યું છે, કે જેને લઈ પોલીસે અમરજીતમાં ગુલાબરા લોધી અને તેજસ શાંતિલાલ ગણકરા નામના બે શખ્સોને પકડી લીધા છે અને હાલ અક્ષય સોજીત્રા નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે। પોલીસે જ્વલનશીલ પ્રવાહી લીટર આશરે 12,000, તેની કિંમત છે 8,40,000, સાથે કુલ 8,92,500 નો મુદ્દામાલ છે તે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે અને હાલ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે। જી જી, માહિતી આપવા બદલ આપનો આભાર। હાલ મહત્વના સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની સાથે બે વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે। જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓને દબોચી પાડ્યા છે। જૂનાગઢથી જ્વલનશીલ પ્રવાહીનો મોટા પ્રમાણમાં જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। વિસાવદરમાં આ મોટા પ્રમાણમાં જથ્થો કબજે કરવામાં આવી ચૂક્યો છે। શિવશક્તિ મિની ઓઇલ મિલમાં રાખવામાં આવ્યો હતો આ જ્વલનશીલ પદાર્થનો જથ્થો। ગેરકાયદેસર રીતે થતા વેપારનો હાલ પર્દાફાશ કરવામાં આવ્યો છે। જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। રાજકોટમાં આતંકીઓ ઝડપાયા બાદ પોલીસને કડક સૂચના આપવામાં આવી રહી છે। તમામ બંગાળી કારીગરોની યાદી તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે, તેમજ વિવિધ એસોસિએશનનો સંપર્ક કરી ઓળખપત્ર એકત્ર કરવા માટે પણ પોલીસને સૂચના આપવામાં આવી છે। સોની બજારમાંથી ઝડપાયેલા આતંકવાદીઓને વેપારી પાસે કોઈ ડેટા હતા જ નહીં, જેથી હવે પોલીસને તેમજ વેપારીઓને કડક સૂચના આપવામાં આવી રહી છે। ત્યારે પોલીસને સતર્ક રહી રાજ્યના તમામ પરપ્રાંતિઓનો ડેટા એકત્ર કરવા સૂચના આપવામાં આવી છે।
राजस्थान में भीलवाड़ा नरसिंहपुरा गांव में खूब ज शरमजनक घटना बनी थी। 14 वर्षीय सगीरा ने जंगल में लई जई तेना पर सामूहिक दुष्कर्म गुजारी हत्या करी तेनी लाश ना टुकड़ा करी सड़गावी दीधा था। राजस्थान में बनेली घटना ना पड़घा सूरत में जोवा मळ्या हता। आ मामले सूरत में गुर्जर समाज ना लोको मोटी संख्या में एकठा थई अने आंदोलन कर्यु हतु। અને સુરતના ચોપાટી ખાતેથી રેલી યોજી સુરત કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા। ત્યારબાદ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમના હસ્તક આવેદનપત્ર રાજ્યપાલ સુધી પહોંચાડીને નરાધમો સામે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેમજ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। જો આ માંગ નહીં સ્વીકારાય તો સુરતમાં પણ ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી પણ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। હું હરીશભાઈ ગુર્જર, ગુર્જર સમાજના આગેવાન। રાજસ્થાનના ભીલવાડાના કોટડી જિલ્લામાં એક 14 વર્ષની બાલિકા ટોલા ગુર્જર પર કાલબીલિયા પરિવારના છોકરાઓએ બળાત્કાર ગુજાર્યો અને એની નિર્મમ હત્યા કરી નાખી। હત્યા કર્યા પછી પણ એના પરિવારે ભેગા થઈને એને ટુકડા કરી અને ત્યાં ઇટની ભઠ્ઠીમાં ફેંકી દીધા। તો આવી જે ગુનોની જે ગુનોનું કૃત્ય કર્યું છે તો અમારા તમામ સમાજની માંગ છે કે આ તમામને ફાંસીની સજા થાય અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચાલે અને જલ્દીમાં જલ્દી આનો નિવારણ આવે એવી માંગ સાથે અમે આજે સમસ્ત રાજસ્થાની સમાજ અને ગુજરાત સમાજ વાળા પગપાળા દઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। અમરેલીમાં ધારીના ઝર ગામના પાટિયા નજીક સિંહણે પશુનો શિકાર કર્યાની ઘટના બની છે। ત્યારે અમરેલી માર્ગ પર દિવસના સમયે સિંહણે શિકાર કર્યો હતો। રોડના કાંઠે બેઠેલા રેઢિયાર પશુને સિંહણે પાછળથી દબોચી લીધું હતું ત્યારે ગીરના રેવન્યુ વિસ્તારમાં સિંહણનો લાઈવ શિકાર મોબાઈલમાં કેદ થયો હતો। તેમજ લાઈવ શિકારની ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। સુરતમાં રાંધેર વિસ્તારને આવરી લેતા ફાયર સ્ટેશનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। આ ફાયર સ્ટેશન 1989માં બનાવવામાં આવ્યું હતું ત્યારે જર્જરિત થયેલ રાંધેર ફહર સ્ટેશનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। જો કે હાલ ડિમોલિશન થયા બાદ અહીંયા ફરીથી ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી માંગ પણ હાલ ઉઠી રહી છે। અને સને 1989 પહેલાં આ ફાયર સ્ટેશન બનાવવામાં આવેલું હતું। આ વિસ્તારના સ્થાનિકોની સેવા ફાયર ફાઇટિંગ તાકીદે મળે એના હેતુથી અને આ અત્યારે જે એની સ્ટેબિલિટી નબળી આવતા તો રાંધેર ઝોનના હસ્તકનું ફાયર સ્ટેશન હોય એટલે ઝોન દ્વારા તાકીદે નિર્ણય લઈને આને તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને અમારા મહેરબાન ચીફ ફાયર ઓફિસરશ્રીના પ્રયત્નના કારણે આ વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે નવું ફાયર સ્ટેશન અને એને સંલગ્ન એટેચ વરિયાઓમાં પણ એક ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે। જામનગર રાજકોટ હાઈવે પર ખીજડીયા બાયપાસ નજીક મોટા પાયે ગેસની ચોરીની ઘટના સામે આવી છે। કેટલાક શખ્સો દ્વારા જાહેર જનતાના જીવને જોખમમાં મૂકીને એલપીજી ભરેલા ગેસ ટેન્કરમાંથી નાના મોટા બાટલાઓમાં ગેસનું રિફિલિંગ કરી મોટું કારસ્તાન ચલાવવામાં આવતું હતું। જે બાબતની એસઓજી શાખા જાણ થતાં દરોડો પાડી 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમણે 2 ગેસ ટેન્કરો, 56 નંગ ગેસ રિફિલિંગના બાટલા સહિત 74.71 લાખ નો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે। જામનગર જિલ્લામાં જામનગર રાજકોટ હાઈવે ઉપર સુપ્રીમ હોટલની પાછળ આવેલા પાટીદાર સોમિલની પાસે જાહેર જગ્યામાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા ટેન્કરના વાલમાંથી
તોડી વાલ તોડી અને એમાંથી ગેસની રિફિલિંગ એટલે ગેરકાયદેસર રિફિલિંગ કરવાનું બાબત ધ્યાનમાં આવી હતી, જે અંગે જામનગર એસઓજી ટીમ દ્વારા પંચકોશિયા ડિવિઝનમાં આઈપીસી 285 અને 114 મુજબનો ગુનો દાખલ કરવા આરોપી અટક કરવાનું બાકી છે. આ લોકોની એમ એ રીતે હતી કે હાઈવે ઉપર જ્યારે આ ગેસના ટેન્કર ઓલરેડી નીકળવાના હોય ત્યારે એમની પાસે અગાઉથી માહિતી હતી અને એ ગેસના ટેન્કરોના વાલ્વના જે સીલ હોય છે તોડી અને 3-4 બાટલા આશરે 500 રૂપિયા લેખે ભરી અને પાછા સીલ પેક કરીને રવાના કરી દેતા હતા, એટલે જેથી વધારે પડતું એમાંથી ઓછું થાય તો ખબર પણ નથી હતી. પરંતુ આપણે એસઓજીની ટીમને બાતમી મળતા આ આખું જે રેકેટ હતું ગેસના ટેન્કરોમાંથી ગેરકાયદેસર રિફિલિંગ. દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાની પાવન પોથી સાથે પૂજ્ય મોરારી બાપુ સોમનાથ પહોંચ્યા છે ત્યારે આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંત્રોચ્ચાર દ્વારા અને તીર્થ પુરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો પૂજ્ય બાપુને સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી. તો રુદ્રાક્ષ માળા અને પ્રસાદ આપી પૂજ્ય બાપુએ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં એક આર્ટિસ્ટ દ્વારા હુબહુ મૂર્તિ 3D બનાવવાનું કલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું છે. આધુનિક 3D ટેકનોલોજીની મદદથી મૂર્તિ બનાવવાનું કામ શરૂ કરાયું છે. લોકડાઉનમાં આશિષ ધોળાએ સૌપ્રથમ સોફ્ટવેર શીખવ્યું હતું, પરંતુ હવે તેમાં ઉપયોગ થકી મૂર્તિ પણ બનાવવામાં આવી રહી છે ત્યારે દેશ દુનિયામાં ખ્યાતિ મેળવી છે. હાલ સમગ્ર ભારત તેમજ વિદેશમાં પણ ડિઝાઇન માટે લોકો સંપર્ક કરી મૂર્તિઓ ઓર્ડર કરી રહ્યા છે. મોડલ જે 3D ફાઇલના સ્વરૂપમાં હોય જે આપણે બનાવીને એ લોકોને મોકલીએ તો એ લોકો પણ જાતે એ લોકો પાસે મશીન હોય તો એમાં એ લોકો 3D પ્રિન્ટ કરીને એનું જ્વેલરીમાં કે કોઈ પ્રોડક્ટ હોય તો એ ફર્સ્ટ કોપી બનાવીને એનો મોલ્ડ કે ડાય લઈને પછી પ્રોડક્શન કે કંઈ પણ યુનિટ ચાલુ પોતાનું કરતા હોય છે. એક મૂર્તિ બનવા પાછળ કેટલો ટાઈમ લાગતો હોય છે? નોર્મલી એક ફિગર આપણે મોડલિંગ કરીએ તો એમાં 3-4 દિવસ જાય એક ફિગર બનાવવા પાછળ આપણે. પછી એ ડિપેન્ડ કરે કે કેવી ડિટેલ છે, એ ડિટેલ જેવી આપવાની આપણે કસ્ટમર જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું આપણે ડિટેલિંગ આપતા હોય તો એના પ્રમાણે આપણો ટાઈમ જતો હોય. ખાસ કરીને કઈ મૂર્તિઓની વધુ માંગ રહેતી હોય છે? ખાસ કરીને આપણે ઇન્ડિયામાં તો મોસ્ટ ઓફ ચાલે આપણે રિલિજિયસ બેઝ ભગવાનને રિલેટેડ જ બધી મૂર્તિઓ બનાવવા આવતી હોય છે તો એમાં મોસ્ટ ઓફ કોઈ સંપ્રદાયના કોઈ મેઇન વડા હોય કે જે મેઇન લીડર હોય તેમના બી પોર્ટ્રેટ કે એમની મૂર્તિઓ બનાવવા માટે આવતી હોય છે આપણી પાસે. આપણે આમ તો નોર્મલી જ્વેલરીનું તો મોસ્ટ ઓફ મારી પાસે ઇન્ટરનેશનલ અમુક જે લોકો કામ કરતા હોય જ્વેલરીનું પ્રોડક્શન અહીંયા કરતા હોય એ લોકોની ફાઇલ હોય તે બધું જ્વેલર સાથે એ લોકોનું કામ ચાલતું હોય આપણું તો એ લોકો અહીંયાથી અહીંયા ના જ હોય લોકલ જ હોય પણ એ લોકોના કામ બહાર ના હોય જે આપણે અહીંયા ફાઇલ મારી પાસે બનાવવા માટે આવતી હોય. મોરબીના વાંકાનેરમાં તાજેતરમાં જ બિનહરીફ ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ રાજવી કેસરી દેવસિંહ ઝાલાનું ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાંકાનેરના સમસ્ત ક્ષત્રિય સમાજ માટે વિશેષ ગૌરવ બનતા રાજવી કેસરી દેવસિંહ યુવાન વયે જ સાંસદ પદે બિનહરીફ ચૂંટાતા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર વાંકાનેર શહેર અને તાલુકાભરમાંથી બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉમટી પડી વિવિધ મોમેન્ટો પાઘડી ફુલહાર તલવાર પુષ્પગુચ્છ અર્પણ કરી સાંસદ કેસરી દેવસિંહનું સન્માન કર્યું હતું. મહિલાઓ દીકરીઓના હસ્તે રાજવી પરિવારના મહિલા સદસ્યોનું પણ હાલ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આઈફ્લુ વાયરસ ભરડો રીધો છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરરોજના 300-350 કેસ નોંધાઈ રહ્યા છે. આંખ આવવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગત એક મહિનામાં જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 9000 જેટલા દર્દીઓ નોંધાયા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ભેજવાળું વાતાવરણ હોવાથી આઈ કન્જક્ટિવિટી નામનો રોગ વકરી રહ્યો છે. આ રોગ ચેપી હોવાના કારણે એકબીજામાં ફેલાવવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં રહેલી છે ત્યારે જે લોકોને આંખ આવી હોય તેમના ટીપા અલગ રાખવા તેમજ એકબીજાના ટીપા નહીં નાખવા પણ તબીબો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિનાથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેસમાં વધારો થતો જોવા મળ્યો છે અને અત્યારે જે અઠવાડિયે એક અઠવાડિયાથી જોવા મળે છે 300 થી 350 કેસ પર ડેના જોવા મળે છે અને ઓન એન એવરેજ ટોટલ જોવા જઈએ તો 8 થી 9 હજારના કેસીસ ફક્ત આપણે સિવિલ હોસ્પિટલમાં નોંધાય. સાવચેતી, જે દર્દી છે જેને આંખ આવેલી છે, આંખ ઉઠી છે, જે લાલ આંખ થઈ છે, એ લોકોએ પોતાની આંખમાં હાથ વારે વારે લગાડવાનો નથી જેથી કરીને બીજાને ઘરમાં કોઈ પણ ચેપ ના થાય. હા બિલકુલ, જે રીતે હાલ ચોમાસાની ઋતુ છે અને ભેજવાળો જે વાતાવરણ હોવાથી આઈ ફ્લુના જે કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની અંદર પણ જ્યાં જુઓ ત્યાં જે આંખ આવવાના કેસોમાં વધારો થયો છે, ત્યારે છેલ્લા એક મહિનાથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ આ કેસના દર્દીઓમાં છે તે વધારો થયો છે. ખાસ કરીને એક મહિનાની અંદર 9000 જેટલા દર્દીઓ છે તે નોંધાયા છે અને દરરોજના 300 થી 350 જેટલા દર્દીઓ છે તે ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. એટલે કે જે રીતે આજે આઈ ફ્લુ જે રોગ છે તે વકરી નીકળ્યો છે અને જે ચેપી રોગ હોવાથી એક બીજાને પણ આ રોગ છે તે લાગે છે અને જેના કારણે આ લોકોની સંખ્યામાં છે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ સિવિલ હોસ્પિટલ ની અંદર આંખો બતાવવા માટે જે દર્દીઓની છે તે લાઈનો લાગી છે. બીજી તરફ જે રીતે તબીબો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે જે ટીપા નાખવામાં આવે છે તે ટીપા અરસપરસમાં છે તે ન નાખવા જોઈએ, તબીબને બતાવીને જ તેનો ઈલાજ કરાવવો જોઈએ. કારણ કે આંખનું જે પ્રશ્ન છે ને તેમાં કોઈ ગંભીર પ્રશ્ન ન પેદા થાય તેના માટે તબીબને બતાવીને જ તેની જે ટ્રીટમેન્ટ લેવી જોઈએ તેવી પણ છે તે તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં હાલ આજે આંખ બતાવવા માટેની લાઈનો લાગી છે. લોકોને છે સાવચેતીના પગલા લેવા પણ અપીલ કરાઈ રહી છે. સેનિટાઈઝરનો હાથમાં ઉપયોગ કરીને અને આંખને અડડ ન કરવું, આંખમાં વધારે રૂમાલ ન અડાડવું જેવા જે સૂચનો છે તે પણ તબીબો દ્વારા કરવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલની અંદર સતત જે આઈ ફ્લુના કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે. જી લખતર તાલુકામાં શ્રાવણી જુગાર જામ્યો છે ત્યારે લખતર પોલીસ દ્વારા 3 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. બાબાજીપરા ગામમાં ભડેણાના માર્ગ પર વિઠ્ઠલગઢની સમામાં 7 જુગારીઓ જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતા 3 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય 4 જુગારીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ₹17,000થી વધુની રોકડ તેમજ મોબાઈલ સહિત ₹22,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જે બાદ પોલીસે જુગાર કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં સોનોગ્રાફી ક્લિનિકમાં ઇંગ્લિશ દારૂની પાર્ટી કરતા 11 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. રાત્રિના સમયે શહેરમાં નીલમબાગ પોલીસને કોલ મળ્યો હતો કે જેલ રોડ પર આવેલી આદર્શ કોમ્પ્લેક્સમાં આયુષ સોનોગ્રાફી એન્ડ એક્સરે ક્લિનિકમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે અને કેફી પીણા પી પાર્ટી કરી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે સ્થળ પર રેડ કરતા ઇંગ્લિશ દારૂની મહેફિલ માણી રહેલા 11 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ પોલીસ સ્ટેશને લાવી અને તેનો નાશ કર્યો હતો. કેશોદમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક વૃદ્ધ માજીએ જીવ ગુમાવવાની ઘટના હાલ સામે આવી છે. માજીએ પિત્તાશયના પથરી હોવાના કારણે ઓપરેશન માટે નામાંકિત હોસ્પિટલ સાંગાણીમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ ઓપરેશનમાં માજીની પિત્તાશયને નીકાળ્યા બાદ માજીને 3 થી 4 દિવસ અંડર ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન પરિવારજનમાં માજીને મળવા જતા ખ્યાલ આવ્યો હતો કે તે વેસ્ટેજની નળી મૂકવામાં આવી છે, તેમાં નિકાલ માટે કોથળી મૂકવામાં આવી જ નથી. ત્યારબાદ ડોક્ટરને જાણ કરતા કોથળી મૂકવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. માજીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જતા માજીને દુખાવો ઉપડતા જૂનાગઢ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરી ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ઇન્ફેક્શન શરીરમાં ફેલાઈ જતા માજીનું મોત નિપજ્યું હતું. હેલો, મારું નામ પરમા શીતલબેન છે. અમારા બાનું ઓપરેશન અમે ડૉક્ટર સાંગાણીને ત્યાં કરાવ્યું છે અને ત્યાં સાંગાણીને બેદરકારીને હિસાબે આ વસ્તુ એને પેટમાં પીન રહી ગઈ હતી, પિત્તાશયના કટકા રહી ગયા હતા, પછી એક પથરી રહી ગઈ હતી. આ બધી વસ્તુ મેં પહેલી વાર મારી લાઈફમાં આ બધી વસ્તુ ડૉક્ટરની બેદરકારી
બેદરકારી જોઈ છે અને નળી બ્લોક હતી, નળી બ્લોકને હિસાબે આખા શરીરમાં 5 દિવસ સુધી નળી બ્લોક હતી, નળી બ્લોકને હિસાબે આખા શરીરમાં બોડીમાં ઇન્ફેક્શન લાગ્યું, લોહીમાં ભળી ગયું, એની હિસાબે અમને આ વસ્તુની રિકવરી મળી નહીં. અમે બહુ પૂરતી મહેનત બધી કરી, જૂનાગઢ હોસ્પિટલમાં રાખ્યા, પછી વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા, આઈસીયુમાં રાખ્યા હતા, આ બધી વસ્તુ અમે કરી, પણ કોઈ વસ્તુની હિસાબે અમને એની બેદરકારીની હિસાબે આ વસ્તુમાં અમને રિકવરી મળી નહીં મારા બાને. અને એનો અમને બહુ અફસોસ છે કે આની બેદરકારીની હિસાબે આ વસ્તુ અમારી આરે થઈ છે, એ બીજા આરે ન થાય અને આ વસ્તુનો અમને ન્યાય મળે અને બીજાને ન્યાય અપાવે. 3/2023 રોજ મારા મધરને સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરેલા. મારા મધરને પિત્તાશયમાં પથરી હોય, પિત્તાશયનું ઓપરેશન કરવાનું હતું અને આ ઓપરેશન છે એ હિંગોળા સાહેબે કરેલ. હિંગોળા સાહેબ છે એ વિઝિટર ડૉક્ટર તરીકે સાંગાણી હોસ્પિટલમાં આવે છે. તેઓએ ઓપરેશન કરી ખરાબાની નળી મૂકેલી હતી, જે નળી 24 તારીખથી 28 તારીખ રાતના 10:30 સુધી બંધ રહેલ. આ જે ખરાબાની નળી છે એ બંધ રહેવાના કારણે. વધુ એક સમાચાર હાલ સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના કતાર ગામમાંથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કતાર ગામની લક્ષ્મીનગર સોસાયટીમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રેસીડેન્સી દિવાલ ચણવા લઈ બિલ્ડર અને સ્થાનિકો સામસામે વિરોધ થયો છે. અગાઉ બિલ્ડરે જીમની દિવાલ બાંધી દેતા વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફરીવાર વિરોધ નોંધાયો છે. બિલ્ડર ચુની ગજેરાએ દિવાલ બાંધવામાં આવી હતી, જેને લઈ વિરોધ નોંધાયો છે. બિલ્ડર દ્વારા ફરી દિવાલ ચણવાનું શરૂ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વના સમાચાર છે સુરતના છે. બાંધકામ બંધ કરાવતા બિલ્ડરે પોલીસ બોલાવી હતી. રેસીડેન્સીમાં પોલીસ અને પ્રાઇવેટ બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે. હાલ સમાચારમાં બસ આટલું જ. આગળ નજર કરીશું 2 મિનિટ 20 ખબર સાથે. નમસ્કાર.